नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ની અંદર બીજો વિડિયો એટલે કે સંખ્યાઓના પુનરાવર્તન કર્યા વગર સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે. આના આગલા વિડિયોની અંદર તમે સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ એ આપેલ સંખ્યામાંથી જણાવો. અહીંયા આપણે 4 અંક કે 4 થી નાના અંકની સંખ્યા એમાં અંકોનું પુનરાવર્તન કર્યા વગર પુનરાવર્તન કરીને એક અંકનું પુનરાવર્તન કરીને એ રીતના જુદી જુદી કન્ડિશનના આધારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ 4 અંકની સંખ્યા એટલે કે 1 2 3 અને 4. હવે અહીંયા 1 2 3 અને 4 એ 4 અંકની સંખ્યા છે. હવે આમાં તમારે અંકોની અદલા બદલી કરવાની છે એટલે કે 1 અહીંયા પ્રથમ ક્રમે છે અથવા તો 1 એ હજારના સ્થાને છે એને તમારે સોના સ્થાને લઈ આવવાનું, તો 2 ને હજારના સ્થાને, 1 ને દશકના સ્થાને, 1 ને સોના સ્થાને, એમ તમારે જુદી જુદી 1 ની અદલા બદલી કરતી જવાની. એટલે કે 4 અંકની સંખ્યામાં અંકોને બદલાવતા જવાના અને મેક્સિમમ કેટલી સંખ્યા મળે એ ગણવાનું. એ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ અને જે મળી એમાંથી સૌથી નાની સંખ્યા કઈ એ આપણે જોવાનું છે. તો હવે જોઈ અંકોની અદલા બદલી કઈ રીતના કરવી. તો 1 2 3 4 સંખ્યા છે, આ સંખ્યા છે, આની અદલા બદલી કરીને તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવવાની. જોઈ સંખ્યા કઈ રીતના મેળવવાની એ પહેલા તો જોઈએ સંખ્યા કઈ રીતના મેળવવાની. તો પહેલા તો આપણી એક આ મૂળ સંખ્યા 1 2 3 અને 4 એક આ થશે. પછી 1 અને 2 ને એમનેમ રાખી 4 અને 3 ને બદલાવી 4 અને 3 બીજી, પછી 1 અને 2 ને ત્રીજા નંબરે જવા દે, 2 પહેલા બીજા નંબરે તો હવે ત્રીજા નંબરે 3 અને 4, 1 2 ને ત્રીજા નંબરે 4 અને 3, હવે 2 બીજા નંબરે હતું એને હવે છેલ્લે, તો 1 અને 2 વચમાં આવશે 4 3, 1 ને 2 3 અને 4. જો 1 પહેલા નંબરે હોય એવી સંખ્યા મળી 1 2 3 4 5 અને 6, 6 મળી 2 3 4 એટલે કે 1234 1243 1324 1423 1432 1342 6 સંખ્યા મળી. એ જ રીતના 2 આગળ પહેલા 1 હતો હવે 2 ને આગળ લઈ આવે તો આપણી સંખ્યા શું થશે 2 1 3 અને 4. જેમ 1 ને પ્રથમ નંબરે રાખ્યો એમ 2 ને હવે બધામાં પ્રથમ નંબરે રાખી તો 2 1 4 અને 3. ચાલો 1 અહીંયા હવે 1 ને લેશું વચ્ચે 3 અને 4 ની અદલા બદલી કરવાની તો 2 4 1 3. એ જ રીતના હવે 2 અને 1 છેલ્લા નંબરે તો વચમાં 3 અને 4 2 4 3 1. જો 1 2 3 4 5 અને 6 1 પહેલા નંબરે હોય 6 સંખ્યા મળી, 2 પહેલા નંબરે હોય એવી 6 સંખ્યા મળી. એ જ રીતના અહીંયા મેળવી 3 પહેલા નંબરે હોય 3 ને આગળ લઈએ બાકીની એમના 1 2 અને 4 3 આગળ 1 4 અને 2 4 અને 2 ને બદલાવે 3 ના 3 એમના 1 અહીંયા તો હવે 1 લઈએ અહીંયા તો 2 અને 4 3 4 1 અને 2 3 1 ને ક્યાં લીધો વચલા નંબર 3 2 4 3 અને 1 હવે છેલ્લે લઈએ તો અહીંયા આવશે 2 અને 4 3 અને 1 છેલ્લા લઈએ તો અહીંયા આવશે 4 અને 2. તો 3 પહેલા નંબરે હોય એવી કેવી સંખ્યા મળી 1 2 3 4 5 અને 6 ટોટલ વળી પાછી 6 મળી. એ જ રીતના 4 પહેલા નંબરે હોય અહીંયા બધામાં 4 પહેલા નંબરે હોય 1 પહેલા બીજા નંબરે પછી 1 ત્રીજા નંબરે 1 ચોથામાં એ રીતના તમારે મેળવવાનું. હવે જોઈએ 4 આગળ હોય
તો સૌપ્રથમ 4 1 2 અને 3 4 ને ક્યાં લઈ લીધો આગળ તો 4 1 2 અને 3 4 1 2 અને 3 હવે જોઈએ 4 1 3 અને 2 3 અને 2 ને બદલાઈ નાખ્યા એક અહીંયા નું કામ પૂરું હવે એક ને લઈ અહીંયા તો 4 અને 1 તો અહીંયા આવશે 2 અને 3 4 અને 1 તો અહીંયા આવશે 3 અને 2 આ હતી અને 3 અહીંયા 2 અહીંયા એમ બદલાઈ નાખ્યું હવે 4 અને 1 છે ને 4 અને 1 છે ને તો આવશે 2 અને 3 3 અને 2 આ આપણને મળી સંખ્યા જોઈએ ગણીએ કેટલી મળી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 ચાર અંકની સંખ્યા લીધી અંકોને અદલા બદલી કરી અંકોની અદલા બદલી કરી તો ચાર અંકની સંખ્યા લીધી અંકોની અદલા બદલી કરી તો કેટલી સંખ્યા મળી 24 ચાર અંકની સંખ્યા લીધી અંકોની અદલા બદલી કરી તો 24 સંખ્યા મળી હવે એ 24 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ એ જોવાનું તો જોઈએ આમાં સૌથી મોટી સંખ્યા આગલા વિડિયોની અંદર શીખાતા કે દશક 100 એકમ દશક 100 હજાર એકમ દશક 100 હજાર એકમ દશક 100 હજાર હજારનો અંક મોટો હોય એ સંખ્યા સૌથી મોટી હોય એટલે હજારનો અંક મોટો કેવા 4 તો એ સંખ્યા સૌથી મોટી હશે તો હજારનો મોટો હોય એવી તો 6 સંખ્યા હવે પછી જોવાનું દશકનો દશકનો હજારનો અંક સરખો એટલે દશકનો અંક જોઈ દશકનો અંક મોટો કેવા તો કે 2 સંખ્યા 3 4 3 1 2 બીજી છે 4 3 2 અને 1 આ 2 સંખ્યા છે હવે દશકનો એકમ દશક 100 હજાર હજારનો અંક સરખો ત્યારબાદ જોયો 100 નો તો કે 100 નો પણ કેવો મળ્યો 3 3 સરખો તો જોઈએ દશકનો દશકનો અંક જોઈ તો આમાં દશકનો અંક કયો છે 1 છે અહીંયા છે 2 તો 4 3 2 1 એ સૌથી મોટી સંખ્યા મળી આપણને चार त्रण बे एक એટલે કે 4321 એ આપણી સૌથી મોટી સંખ્યા મળી હવે એવી રીતે સૌથી નાની ચાલો જોઈ સૌથી નાની સંખ્યા કઈ સંખ્યા તમારી સામે લખેલી છે તો સૌથી નાની સંખ્યા કઈ છે કે જેનો હજારનો અંક સૌથી નાનામાં નાનો એ સૌથી નાનામાં નાની સંખ્યા છે હજારનો અંક નાનામાં નાનો કઈ એકનો છે એક સૌથી કેવી નાનામાં નાની સંખ્યા એક થશે હવે જોઈએ હજારનો અંક નાનો ઇથી નાનો હજારનો અંક નાનો હાલો તો એવી 6 સંખ્યા મળી ત્યારબાદ જોનો સોનો સોનો અંક કેમાં નાનો તો કે પેલા બે માં બગડો સોના અંકના સ્થાને બે અહીંયા 3 હે 4 હે 4 હે 3 હે તો 3 4 વાળી મોટી એટલે કે આ બે માંથી કોઈ પણ એક નાની સંખ્યા છે હાલો સોનો સ્થાન પણ સરખું હે હજારનું સરખું સોનું સ્થાન સરખું ત્યારબાદ જોઈશું દશકનું સ્થાન તો દશકનું સ્થાન જો એકમાં 3 હે ને એકમાં 4 હે તો 3 વાળી સંખ્યા કેવી હશે નાની તો સૌથી નાની સંખ્યા કઈ હશે 1 2 3 અને 4 સમજાણો બરોબર આ સંખ્યા આપણે ખાલી તમારી જાણ માટે જ લખેલી છે કે 4 અંકની સંખ્યાની તમે અદલા બદલી કરો એટલે 24 મળે હવે અદલા બદલી કર્યા વગર કે અદલા બદલી તમે કરો એટલે કે તમને 24 સંખ્યા મળશે હવે આપણે દર વખતે સંખ્યા લખવા જશું નહીં ડાયરેક્ટ આપણને ખબર પડી જાય તો કઈ રીતે માની લો કે સંખ્યા છે 2 9 4 અને 8 તમને આ 4 અંક આપ્યા 2 9 4 અને 8 તમને આ 4 અંક આપેલા છે હવે આમાંથી તમારે શું બનાવવાનું છે સૌથી મોટી સંખ્યા ચાલો બનાવીએ સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી બનાવવા મેં શું કીધું કે એકમ દશક 100 હજાર સૌથી મોટી સંખ્યા એકમ દશક 100 હજાર એટલે કે હજારના સ્થાનવાળી સંખ્યા બનશે તો હજારના સ્થાને મોટી સંખ્યા બનાવી તો કેવો નંબર હોવો જોઈએ સૌથી મોટામાં મોટો સૌથી મોટી સંખ્યા બનાવી તો પેલા કયો અંક હોવો જોઈએ સૌથી મોટામાં મોટો તો સૌથી મોટો કયો અંક છે 9 છે
હાલો એક અંક ફિક્સ થઈ ગયો 1000 ના સ્થાને 9 ત્યારબાદ હવે જોવાનું 100 નું સ્થાન તો 100 ના સ્થાને હવે મોટો મોટો અંક આમાંથી કયો છે 100 ના સ્થાને હવે આમાંથી મોટો મોટો અંક કયો છે તો કે 8 હાલો ભાઈ 9 આવી ગયા તો હવે વધ્યા 8 હાલો 8 આવી ગયો 8 હવે જો 1000 અને 100 નું સ્થાન ફિક્સ થઈ ગયું હવે જોવાનું દશક તો દશક ના સ્થાને આપણે સંખ્યા વધી 2 અને 4 8 આવી ગયા 9 આવી ગયો 2 અને 4 બે સંખ્યા વધી તો 2 અને 4 માંથી મોટી કઈ 4 તો એ આવશે આપણા દશક ના સ્થાને એ આવશે દશક ના સ્થાને હવે વધ્યા 2 જે આવશે આપણા એકમ ના સ્થાને તો સૌથી મોટો મોટી સંખ્યા કઈ બની 9842 આ ચાર અંકની સંખ્યામાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા બની 9842 ફરી સમજીએ કે જો સૌથી મોટો મોટી સંખ્યા બનાવવાની હોય તો પહેલા સૌથી મોટો અંક હોય એ પ્રથમ લખવાનો ત્યારબાદ 1000 ના સ્થાને 9 આવ્યા હાલો ભાઈ 9 પહેલા ત્યારબાદ 8 ત્યારબાદ 4 અને ત્યારબાદ 2 રેડી હવે જુઓ તમે આના ઉદાહરણમાં 9 ની જગ્યાએ 8 લખ્યા હોય અને 9 અહીંયા લખ્યા હોય તો કઈ સંખ્યા બને 8942 તો એ સંખ્યા મોટી ન બને કેમ કે 10 એકમ દશક 100 અને 1000 એકમ દશક 100 અને 1000 1000 ના સ્થાને મોટા મોટી સંખ્યા હોય એ સંખ્યા કેવી બને સૌથી મોટી હવે જો એ સૌથી નાની સૌથી નાની તો સૌથી નાની એટલે કે 1000 ના સ્થાને નાનો નાનો અંક હોય એ સૌથી કેવી હશે નાની તો 1000 ના સ્થાને નાનો નાનો અંક કયો છે 2 1000 ના સ્થાને નાનો નાનો અંક 2 ત્યારબાદ 100 ના સ્થાને નાનો નાનો અંક કયા હોય તા 9 8 અને 4 માંથી નાનો નાનો અંક તો કે 4 ત્યારબાદ દશક ના સ્થાને નાનો નાનો અંક તો કે 8 છેલ્લે 9 તો સૌથી નાનામાં નાની સંખ્યા મળી 2482 2482 સમજાવ 4 અંકની સંખ્યા છે અંકોની અદલા બદલી કરવાની જો આ 4 અંકની 4 અંક આપ્યા હવે એમાં તમે આ 24 સંખ્યા લખો પછી તમે એમાંથી નાની ગોતો મોટી ગોતો કેટલી વાર લખો એવું આપણે કરવાનું નથી સૌથી નાની અને સૌથી મોટી સિમ્પલ ડાયરેક્ટ આપણે મેળવી લેવાનું છે હવે જો અંકોના પુનરાવર્તન વગર અંકોનું પુનરાવર્તન કરવાનું નથી બીજી સંખ્યા જો આ 4 છે તો એમાં સૌથી મોટી હાલો કહો મને સૌથી મોટી આમાં કઈ થશે સૌથી મોટી 1000 ના સ્થાને કયો અંક લેશું તો સૌથી મોટી થશે 8 વેરી ગુડ 1000 ના સ્થાને 8 લઈશું એટલે એ સંખ્યા સૌથી મોટા મોટી થશે હાલો 8 આવી ગયા ત્યારબાદ 100 ના સ્થાને કઈ સંખ્યા લેશું તો સૌથી મોટા મોટી થશે 5 સરસ ચલો 5 હાલો 5 આવી ગયા હવે વધતા 2 અને 3 અને 2 તો હવે કઈ સંખ્યા લેશું તો સૌથી મોટા મોટી થશે દશક ના સ્થાને 3 એ જ રીતના છેલ્લો અંક વધ્યો એ કયો છે તો કે 2 તો સૌથી મોટામાં મોટી સંખ્યા આપણી બની 8532 ત્યારબાદ જો એ સૌથી નાની ચાલો સૌથી મોટીમાં જેમ પેલો અંક મોટો લેવાનો સૌથી નાનીમાં પેલો અંક નાનો લેવાનો આ તો એકદમ ઈઝી છે સૌથી નાની એટલે કે 2 ચાલો 2 ત્યારબાદ 3 જોવાનું આ 3 અંક કઈ દતા એમાંથી નાના નાનો 3 હતો તો 3 લીધા ત્યારબાદ આ 2 લીધા તો 3 અને 2 આવી ગયા હવે વધ્યા 5 અને 8 જો આપણે અહીંયા 8 લેશું તો આપણી સંખ્યા બનશે 2385 સંખ્યા બનશે ફરીથી બોલું છું 2385 હવે જો 5 લેશું તો આપણી સંખ્યા બનશે 2358 તો 2358 એ 2385 કરતા નાની થવાની છે તો અહીંયા આવશે 5
અને છેલ્લે 8 આપણી સંખ્યા થઈ ગઈ 2358 હવે ફરીથી અહીંયા જોવો તો હવે એકમના સ્થાને તમે 8 લીધું એની જગ્યાએ માન લો તમે 5 લીધા હો પછી 8 પછી 3 પછી 2 તો શું આ મોટા મોટી સંખ્યા બને તો કે ના ન બને કેમ કે મોટી સંખ્યા બનશે 8532 આ તો થઈ 5823 એવી જ રીતના સૌથી નાની બનાવવાની છે તો આ બે ની જગ્યાએ તમે 3 લીધા હો 3 2 5 અને 8 તો શું આ સૌથી નાનામનાની સંખ્યા બને તો કે ના ન બને સૌથી નાનામનાની સંખ્યા છે 2358 આ છે 3258 તો આ સૌથી નાની નથી આ સૌથી મોટી નથી આપણો સાચા જવાબ ક્યાં છે સૌથી મોટી 85532 અને 2358 હવે એ જ રીતના ફક્ત એક અંક ફક્ત એક જ અંકના પુનરાવર્તનથી અહીંયા તમને અંક 3 આપેલા છે અંક તમને અહીંયા 3 આપેલા છે એટલે કે 9 7 અને 4 આ 3 અંકમાંથી કોઈ પણ એક જ અંકનું પુનરાવર્તન કરવાનું કેટલા એક એક થી વધારે અંકનું પુનરાવર્તન કરવાનું નથી કોઈમાંથી બનાવશું સૌથી મોટી ચાલો એક અંકનું પુનરાવર્તન કરવાનું છે જોઈએ 9 નું સૌથી પહેલા તો મોટા 9 છે તો 9 હવે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટો મોટો અંક હોય એનું જ પુનરાવર્તન કરે સમજો આપણે સૌથી મોટા મોટી સંખ્યા બનાવવાની છે તો આમાંથી જે મોટો અંક હોય એનું જ પુનરાવર્તન કરે તો જ સૌથી મોટી સંખ્યા બનશે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો 9 પહેલા તો લખા હવે આમાંથી જે મોટો અંક હોય એનું જ પુનરાવર્તન કરે તો કે હા એનું જ પુનરાવર્તન કરે તો બીજી વાર પણ 9 પછી એ થી નાની સંખ્યા 7 અને 14 સમજાણું આ 9 એક અંકનું પુનરાવર્તન કરવાનું અંક આપેલા છે 3 સંખ્યા કેટલા અંકની બનાવવાની 4 તો કોઈ પણ એક અંકનું તમે પુનરાવર્તન કરી શકશો એટલે કે સૌથી મોટો મોટો અંક 9 હતો હવે મોટા મોટી સંખ્યા બનાવવાની તો મોટા મોટા અંકનું પુનરાવર્તન કરે તો 9 ની જગ્યાએ તમે 7 નું પુનરાવર્તન કર્યું હોય તો તમારી કઈ સંખ્યા બને તો તમારી બને 9 7 7 4 શું આ 9974 એ 9774 કરતા નાના છે તો કે ના નથી નાની સંખ્યા તો આ છે એનાથી મોટી આપણને આ મળી તો આપણી મોટા મોટી સંખ્યા કઈ છે 9974 એ જ રીતના સૌથી નાની ચાલો જેમ સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટા અંકનું પુનરાવર્તન કર્યું એ જ રીતના સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાના અંકનું પુનરાવર્તન કરશું તો અહીંયા જવાબ મળશે 4 સૌથી નાનો અંક છે 4 તો એ પહેલા લખી નાખો 4 અંકની બનાવવાની નાની સંખ્યા બનાવવાની તો કે અંકનું પુનરાવર્તન કરશું 4 ફરીથી 4 હવે 4 નું કામ પૂરું વૈદ્ય 2 9 અને 7 માંથી નાના કોણ 7 તો 7 પહેલા લખ્યા અને છેલ્લે 9 તો આપણી સૌથી નાની સંખ્યા 3 અંકના 3 આપેલા હતા માંથી 4 અંકની સંખ્યા બનાવી તો 4479 એ આપણી સૌથી નાની સંખ્યા હવે એ જ રીતના શરતના આધારે બનાવવાનું આમાં તમને 4 અંક આપી દીધા હતા એમાંથી અદલા બદલી કરીને બનાવવાનું આમાં 3 અંક આપ્યા હતા એકનું પુનરાવર્તન કરી શકો આમાં કોઈ પણ અંક જ નથી આપેલા ખાલી શરત આપેલી છે અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોવો જોઈએ હવે જોઈ સૌથી મોટી અને સૌથી નાની ચાર અંકની સંખ્યા બને 1 2 3 અને 4 1 2 3 અને 4 એમાં શું કીધું છે અંક 7 દરેક વખતે એકમના સ્થાને એટલે કે 7 રહ્યો હોય દરેક વખતે ક્યાં હોય જો એકમના સ્થાને તો એકમનું સ્થાન કયું હોય એકમ દશક 100 1000 એટલે એકમનું સ્થાન પેલું તો 7 ને તો ફિક્સ અહીંયા જ રાખો હવે સંખ્યા લેવાની તો કે કેમાંથી મોટા મોટી સંખ્યા લેવાની 1 થી સોરી 0 થી શરૂ કરીને 9 સુધીની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો તો 7 તો આવી ગયા એટલે 7 લેવાના નથી તો સૌથી મોટા મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો મોટો અંક કયો 0 થી 9 સુધી હા 9 ત્યારબાદ નો અંક તો કે 8 તો કે ત્યારબાદ નો અંક એટલે કે 6
सात तो लई लीधा था, सौथी मोटा मोटी संख्या बनावानी 0 થી 9 સુધીમાં, એમાં હું કીધું સાત દરેક વખતે ક્યાં હોય, એકમના સ્થાને હોવો જોઈએ, સાત દરેક વખતે એકમના સ્થાને હોવો જોઈએ, એકમના સ્થાને સાત લખી દે. હવે મોટા મોટી સંખ્યા બનાવવાની કેમાંથી 0 થી 9 સુધીમાં, તો 0 થી 9 માં મોટો મોટો અંક કયો, 9, તો 9 પહેલા લઈ લો, ત્યારબાદ 9 પછી મોટો 9 લેવાય ગયો, હવે વધ્યા 0 થી 8 માં 7 એ લેવાય ગયો, તો 0 થી 8 માં 8, તો 7 નો તો ઉપયોગ થઈ ગયો એટલે 6, તો આપણી મોટો મોટી સંખ્યા બની 9867. હવે બનાવવાની છે સૌથી નાનામાં નાની સંખ્યા, તો સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવા માટે 0 થી શરૂ કરવા અને 9 સુધી, તેમાં 7 તો આવી ગયો, હવે વધ્યા 0 થી 9, તો પહેલા અહીંયા 0 લખી એ સમજી, હાલો પહેલા 0 લઈએ અને છેલા 7, પહેલા 0 અને છેલે 7, પછી 1 અને 2, તો આ કેટલા અંકની સંખ્યા બની, 1 2 3, અને ખાલી 127 જ કહેવાય, 0 ની તો આગળ 0 છે એટલે એની કઈ કિંમત નથી, તો આ ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ. તો આવી સંખ્યા નહીં ચાલે એટલે પ્રથમ ક્રમે 0 નહીં ચાલે, તો પ્રથમ ક્રમે શું લેવું પડશે, 1 સૌથી નાનામાં નાની. હવે તમે 0 નો ઉપયોગ કરી શકો કેમ કે હવે આ 0 થી 9 સુધીમાં હવે સૌથી નાનામાં નાનું કોણ છે, 0, 0 થી 9 માં હવે 1 અને 0 આવી ગયા, હવે કોણ નાનું, તો કે 2, તો આપણી સૌથી નાનામાં નાની સંખ્યા થઈ 1027. 0 પહેલા નહીં ચાલે, જો 0 ને પહેલા લખી તો આ કેટલા અંકની સંખ્યા થઈ ગઈ, 127, આપણે 0 હોય 0 આગળ તો આગળ 0 ની કોઈ કિંમત નથી, તો આને આપણે 127 જ વાંચશું, જ્યારે આને 1027. આ સમજવા જેવું છે કે 0 પહેલા શું કામ નહીં, જો 0 પહેલા રાખશો તો 4 અંકની સંખ્યા નહીં બને, તો 3 અંકની સંખ્યા થઈ જશે, જો 0 વચમાં રાખશો તો 4 અંકની સંખ્યા બનશે. હવે એ જ રીતના છેલ્લો આપ્યું કે અંક 4 દરેક વખતે દશકના સ્થાને હોય, તો એમાં સૌથી મોટી અને સૌથી નાની, એક બે ત્રણ અને ચાર અંકની બનાવવાની, એક બે ત્રણ અને ચાર અંકની. હવે આપણે સરસ હોય કે અંક 4 એ દરેક વખતે દશકના સ્થાને હોવું જોઈએ, આ સ્થાન એકમનું ત્યારબાદ દશક, અહીંયા હંમેશા 4 રહેશે, અહીંયા પણ 4 રહેશે, દશકના સ્થાને 4 આવી ગયા. હવે શું કરવાનું, સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે, તો સૌથી મોટા મોટી સંખ્યા બનાવશું, અહીંયા કેટલા મૂકશું, હા 9 જ મૂકવાના કેમ કે મોટી છે, ત્યારબાદ 8, અહીંયા તો 4 આવી ગયા, ત્યારબાદ 7, કેમ કે 0 થી 9 સુધીમાં સૌથી મોટો મોટો અંક હોય એને હજારના સ્થાને રાખો એ સંખ્યા મોટી છે, ત્યારબાદ એનાથી એક નાનો એ 100 ના સ્થાને રાખવાનું, ત્યારબાદ 4 તો અહીંયા ફિક્સ હતા એનાથી એક નાનો એટલે કે 7. હવે સૌથી નાનામાં નાની બનાવો, તો મેં એમ કીધું એમ 0 તો પહેલા નંબરે ચાલશે ને, 0 પહેલા નંબરે રાખશું તો 3 અંકની સંખ્યા બનશે, આપણે જોઈ છે 4 અંકની, જો 0 ને પહેલા રાખશું તો 3 અંકની બનશે, આપણે કેટલી જોઈએ 4 ની જોઈએ, તો 0 પહેલા નંબરે ચાલશે નહીં, તો પહેલા નંબરે શું રાખશું, 1, ત્યારબાદ હવે 0 ચાલશે, તો હવે 0, 1 પછી 0, હવે એથી નાની સંખ્યા કઈ છે, તો 2, તો આપણી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મળી. હવે 4 અંકની સંખ્યાને અદલા બદલી કરી શરતના આધારે અંકનું પુનરાવર્તન કરવાના આધાર આ વિડિયોની અંદર આપણે આટલું રાખશું. આ વિડિયોને અનુરૂપ તમને તમારું હોમવર્ક એટલે કે તમારું પ્રેક્ટિસ વર્ક કે ગૃહ કાર્ય એ WhatsApp દ્વારા તમને મળી જશે, અને એ તમારે આ જ રીતના કરવાનું, 4 અંકની સંખ્યા હશે પછી અંકનું પુનરાવર્તન પછી શરતના આધારે એને એવું તમારું હોમવર્ક હશે જે તમારે તમારી નોટબુકની અંદર લખીને ફોટા પાડી અને સ્કૂલના નંબર પર WhatsApp કરવાનું છે. થેન્ક યુ. જય ભારત. જય હિન્દ.